કેમ છો બાળકો મજા માને અત્યારે ઘરે બેસી ને તમે અભ્યાસની સાથે ખૂબ ધીંગા મસ્તી કરતા હશો તો આજે આપણે પણ ખૂબ ધીંગા મસ્તી કરશું તો તૈયાર છો ને હમ આજે આપણે આસપાસ વિષયમાં પ્રકરણ ત્રણમાં નંદુ સાથે એક દિવસ જે પાઠ છે આપણો તેના વિશે અભ્યાસ કરીશું તો અભ્યાસની શરૂઆત આપણે જો ડકણું ગાઈને કરીએ તમે પણ મારી સાથે ગાજો હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સૂંઠ પાછળ ઝૂલે ટૂંકી પૂછ આગળ લટકે લાંબી સૂંઢ પાછળ ઝૂલે ટૂંકી પૂજ હજા આવીને જોડકડું ગાવાની તો જોડકડું ગાય ને ચિત્ર પણ જોયું ને તમે સમજી જ ગયા હશો કે આપણે કયા પ્રાણીની વાત કરીએ છીએ હાથીની તો આજે આપણે પ્રકરણ ત્રણ નંદુ સાથે એક દિવસ તેમાં હાથીની વાત સાંભળીશું ચોપડીમાં તમને દેખાય છે ને કે એક હાથીનું બચ હાથીનું બચ્ચું દેખાય છે તો પાઠનું નામ સાંભળી ને તમને થશે કે નંદુ તો કોઈક બાળકનું નામ હશે અને એ હાથીનો મિત્ર હશે પણ અહીં નંદુ તો હાથીનું જ નામ છે હાથી છે એ ખૂબ નાનું છે એટલે હાથીનું બચ્ચું હોય એ તો નાનું હોય એટલે એને આપણે મદનિયું કહીએ જેમ ગાયના બચ્ચાને વાછરું કહેવાય બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય તેમ હાથીના બચ્ચાને મદનિયું કહેવાય નંદુ હાથીનું બચ્ચું છે તે સૂતું હતું અચાનક તે જાગ્યું તમે પણ સુઈ જાઓ છો અને ઉઠો ત્યારે તમને પણ અચાનક ઉઠવા તેવું લાગે કે હું ક્યાં છું મમ્મી ક્યાં ગઈ એવી જ રીતે નંદુને પણ ખબર જ ન પડી કે તે ક્યાં છે તેને લાગ્યું કે એ તો મોટા મોટા જાડા જાડા વૃક્ષોના થરથી ઘેરાયું છે એ તો મૂંઝાયું ડરી ગયું અરે પણ એની મા તો ત્યાં જ હતી અને એને જે થડ લાગતા હતા એ તો હાથીઓના પગ અને સૂંઢ હતા હાથી છે એ સમૂહમાં રહેતું પ્રાણી છે હાથીના સમૂહને ટોળું કહેવાય છે આવી રીતે ટોળામાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે હાથીના ટોળામાં સૌથી ઉંમરલાયક એટલે કે વૃદ્ધ હાથણી ટોળાની પ્રમુખ હોય છે જેમ આપણા પરિવારમાં ઘરના મોટા સભ્યો વડીલો સાથે મળીને કોઈ પણ ચર્ચા કરીને કોઈ પણ નિર્ણય લે છે તેમજ હાથીના ટોળાના પ્રમુખ હોય છે એ બધા જ નિર્ણયો લેતા હોય છે નંદુના નાની છે એ હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા બપોર થઈ ને એમણે ચિંઘાડ નાખી તમને થશે કે ચિંગાડ એટલે વળી શું તો હાથીઓનો જે અવાજ હોય છે તેઓ પોતાની જે ભાષામાં બોલતા હોય છે તેને ચિંગાડ કહેવાય છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે નંદુ નાનીએ ચિંગાડ નાખી એટલે એમનો અવાજ સાંભળી અને બધાએ જંગલમાં જવાનું ચાલુ કર્યું બીજી હાથણીઓ પણ એમની પાછળ ચાલી નંદુ પણ તેમની સાથે ચાલ્યો હવે આપણે જેમ પપ્પાના મમ્મીને દાદી કહીએ તેમ મમ્મીના મમ્મીને નાની કહેવાય છે હું પણ મારા મમ્મીના મમ્મીને નાની કહું છું તમે તમારા મમ્મીના મમ્મીને શું કહો છો મમ્મીના મમ્મીને નાની કહેવાય છે બરાબર ને ટોળું તો જંગલમાં ગયું અને બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ અને જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી પછી બધા નદીએ ગયા બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ નંદુનીમાં પાણી અને કાદવમાં પડી રહી શું તમે જાણો છો પુખ્ત હાથી એક દિવસમાં સો કિલોગ્રામ કરતાં પણ વધુ પરણો અને ડાળીઓ વગેરે ખાઈ શકે છે હાથીઓ બહુ આરામ કરતા નથી તેઓ દિવસમાં ફક્ત બેથી ચાર જ કલાક સૂવે છે હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ ગમે છે કાદવ તેમની ચામડીને ઠંડા કાપે છે તેમના મોટા કાન છે એ પંખા જેવું કામ કરે છે હાથીઓ પોતાના શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે પહેલાંના સમયમાં જ્યારે પંખાની શોધ નથી થઈ ત્યારે વીંજણા આવતા અને તે પંખા નું કામ કરતા હતા લોકો વીંજળા હલાવી અને ઠંડક મેળવતા હતા હવે અહીં તમને એક છોકરીનો સિમ્બોલ દેખાય છે દેખાય છે ને છોકરી શું કરે છે કાંઈક શોધી રહી છે તો ચાલો આપણે પણ હવે શોધી કાઢીએ અહીંયા પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે નંદુ ફક્ત ત્રણ મહિનાનો જ છે પરંતુ તેનું વજન બસો કિગ્રા છે તમારું વજન કેટલું છે તો દરેક બાળકનું વજન તો અલગ અલગ હોય છે પણ અહીં આપણે સમજૂતી માટે લખીશું કે મારું વજન વીસ કિલોગ્રામ છે તમે જ્યારે આ પ્રશ્નનો જવાબ લખો તમારી ચોપડીમાં ત્યારે તમારું જે વજન હોય એ જ લખજો બરાબર હવે બીજો પ્રશ્ન છે તમે શોધો કે તમારા જેવા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થશે હમ તો અહીં નંદુનું વજન છે બસો કિલોગ્રામ અને આપણે તમારું વજન ધાર્યું છે કે વજન તમારું વીસ કિલોગ્રામ છે તો તમારા જેટલા દસ બાળકોનું વજન ભેગું કરીએ તો ધંધુના વજન જેટલું થશે તમે અહીં તમારો જે વજન હોય એ પ્રમાણે આ પ્રશ્નનો જવાબ લખજો ગણતરી કરીને હવે આપણે આગળ હાથીભાઈ નદીમાં ફરવા જાય છે તો આપણે પણ તેમની સાથે જઈએ આગળ આપણે શીખીશું રમત અને મજા નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂછડીઓ ખેંચતા જોયા તેણે વિચાર્યું સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં જો તેઓ મારી પર પડે તો શું થાય તમે પણ જ્યારે તમારા મમ્મી પપ્પા સાથે ભાઈ બહેન સાથે કે મિત્રો સાથે રમવા જાઓ છો ત્યારે મજાક મસ્તી કરતા હો છો પણ ક્યારેક તમને એ નથી ગમતું હોતું તો તમે તેનાથી દૂર જ રહેજો નંદુને પણ થયું કે જો આ લોકો મારા પર પડે તો શું થાય તો નંદુભાઈ તો મોટા મોટા હાથીઓની વચ્ચે દબાય જ જાય એટલે નંદુને થયું કે હું તો હજુ નાનો છું એટલે તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા નંદુને પાણીમાં રમવું તો ખૂબ જ ગમે છે તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા અહીં તમારા માટે એક નવો શબ્દ આવ્યો કે પિતરાય પિતરાઈ ભાઈઓ એટલે તમારા કાકા અને બાપાના જે ભાઈ હોય એ તમારા પિતરાઈ ભાઈઓ કહેવાય હજુ તો નંદુ પાણીની અંદર પહોંચ્યો ત્યાં તો એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો તે ભીનો થઈ ગયો અરે તે તો તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાઈ ગયો અને તેણે તેના ભાઈઓ સાથે ખૂબ મજા કરી સૂર્યાસ્ત પછી ટોળું રહેઠાણ તરફ જવા લાગ્યું ત્યાં પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો તે તો તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું સામાન્ય રીતે હાથીના ટોળામાં દસ બાર હાથણીઓ અને બચ્ચા હોય છે સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે હાથી જ્યાં સુધી ચૌદ પંદર વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે પછી તે ટોળું છોડી દે છે અને એકલા ફરે છે નંદુ પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં રહે છે આ પ્રાણીઓના સમૂહને ટોળું કહેવાય છે ટોળામાં રહેતા પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરે છે તો આપણો આ પાઠ અહીં અધૂરો રાખીએ છીએ અને હવે આગળ પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું કે જો તમે નંદુ હો અને તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરશો તમે નંદુ હો અને તમે પણ ટોળામાં રહેતા હો તો તમે શું કરો તો એનો જવાબ શું આવશે કે હું માતા પિતા સાથે જંગલમાં જાઉં ત્યાં ઝાડ પાન અને કુમળી ડાળીઓ ખાઉં બીજા મિત્રો સાથે મસ્તી કરું પાણીના ફુવારા ઉડાડું અને સાંજે ઘેર આવી દૂધ પીને જાઉં બીજો પ્રશ્ન છે હાથીના ટોળામાં સૌથી ઘરડી હાથણી બધું નક્કી કરે છે તમારા કુટુંબમાં નિર્ણયો કોણ લે છે તો મારા કુટુંબમાં બધા નિર્ણયો વડીલો સાથે મળીને ચર્ચા કરીને લે છે દરેક કુટુંબમાં બધા નિર્ણયો વડીલો સાથે મળીને ચર્ચા કરીને લેતા હોય છે તેથી આપણો જવાબ અહીં આવશે કે મારા કુટુંબમાં બધા નિર્ણયો વડીલો સાથે મળીને ચર્ચા કરીને લે છે તો આજે આપણે આ પાઠને અહીંયા જ અધૂરો રાખીએ છીએ અને ઘરેથી તમે લેશનમાં હાથીની એક વાર્તા યાદ કરી રાખજો પછી આપણે જ્યારે મળશું ત્યારે તમારે મને હાથીની વાર્તા સંભળાવવાની છે અને પ્રશ્નોના જવાબ છે એ તમારી ચોપડીમાં લખવાના છે આવજો